રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ અને આબુ રોડમાં ધોધમાર વરસાદ. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ અને આબુ રોડ વિસ્તારમાં ગઈ મોડી રાત્રેથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલે છે, જેને લઈને અહીંના નદીનારા વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. જ્યારે ભારે વરસાદના પગલે બત્તીસા નદી ઉપરનો તરતોલી મૂળથલાને જોડતા પુલનો પિલ્લર તૂટી જતા બંને ગામ વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો છે. ભારે વરસાદને લઈને આબુ રોડ અને માઉન્ટ તેમજ આબુ રોડ તળેટીમાં આવેલા રોડ ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યારે અહીંના તલહટી સિરોહી માર્ગ ઉપર ટ્રોમા સેન્ટર સામે પુષ્કર પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સંખ્યાબંધ લોકોના ટુ વ્હીલર ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. અહીંનો તરેટી આમથલાનો માર્ગ બંધ કરાયો છે. અહીંના મુખ્ય નારાના કુદરતી વહેણમાં દબાણ થઈ જવાથી નારાનું પાણી 4 ફૂટ જેટલું સડક ઉપર વહેવા માંડ્યું હતું, જેને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીંના મુખ્ય માર્ગ ઉપર પર્યટકોના વાહનોની લાઈન લાગી ગઈ છે. જ્યારે આબુ રોડ આગ્રા ભઠ્ઠા હાઉસિંગ બોર્ડની પાસે સારાની એક બસ રસ્તામાં ફસાઈ ગઈ હતી, જોકે સારાના સાત્રોને બચાવ થયો હતો. ભારે વરસાદના કારણે આબુ રોડનું જનજીવન હાલમાં અસ્તવ્યસ્ત બની ગયું છે. સ્થાનિક પોલીસ પણ માઇક દ્વારા એનાઉન્સ કરીને લોકોને ચેતવણી રહી છે અને ઘરમાં જ રહેવાની સલાહ આપી રહી છે, કારણ કે રાત્રે થયેલા વરસાદથી મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય રસ્તો બંધ છે, જેથી લોકોને કામ વગર બહાર ન નીકળવા પોલીસ તંત્ર અપીલ કરી રહ્યું છે. જ્યારે જર્જરિત મકાનો હોય અને તેમાં જે લોકો રહેતા હોય તેઓને પણ મકાનમાંથી બહાર નીકળી જવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારે પોતાના વાહન ચાલકોને પોતાના વાહનો ઝાડ નીચે પાર્ક નહીં કરવા પણ સૂચના આપવામાં આવી રહી છે. સુકર્ણા વાસ્ય, જેડેશ ટીવી, અમીરગઢ. एक रात की बारिश नहीं, नगर पालिका प्रशासन ने की पोल खोल के रख दी है. लोगों के घरों के अंदर पानी चले गया है. मुख्य बाज़ार के अंदर दुकानों के अंदर पानी चले गया है. सारे नाले चौक पड़े हुए हैं. जो बड़ा नाला शहर है, गांधीनगर है, लुनियापुरा है, जहाँ जहाँ भी बड़े नाले हैं, इनका करोड़ों रुपये का टेंडर किया सफाई का, लेकिन उनकी दुर्दशा आज एक बारिश के अंदर ही मालूम पड़ गई है. करोड़ों रुपये का पैसा नाले सफाई के नाम पर उठा लिया गया, लेकिन सफाई ना के बराबर की गई है, जिसकी दुर्दशा आज आबू रोड वासियों को झेलनी पड़ रही है. नगर पालिका प्रशासन द्वारा ना तो किसी प्रकार की कोई रेस्क्यू टीम बनाई गई है, ना ही किसी प्रकार का लोगों को राहत देने के लिए कोई कार्य योजना बनाई गई है. सिर्फ और सिर्फ खाना पूर्ति करने के लिए नगर पालिका प्रशासन कार्य कर रहा है. लोगों का जीवन बद से बदतर एक बारिश के अंदर ही हो गया है. लोगों की दुकानों के अंदर लाखों रुपए का नुकसान हो गया है. घरों के अंदर पानी जा गया है. लोगों की स्थिति घुटने घुटने तक घरों के अंदर पानी भर गया है. मैं प्रशासन व राज्य सरकार से निवेदन करना चाहूँगा